नमस्ते विद्यार्थी मित्रों, हूँ करमटा निकिता, संजय प्राथमिक अने माध्यमिक शाळा केशोद। आजे धोरण 9 માં આપણે પાર્ટ 1 2 3 ને 4 તો ભણી ગયા છે, તો આજે આપણે ભણશું પાર્ટ 5। તો એમાં શું ભણવાનું છે કે દબાણના ફેરફારની અસર વિશે જાણવાનું છે, પછી બીજું શું જાણવાનું છે, બાષ્પીભવન વિશે જાણવાનું છે કે બાષ્પીભવન છે એ શું છે, એનો ફેરફાર, એને અસર કરતા પરિબળો ક્યાં ક્યાં છે, એના પર તાપમાનની શું અસર પડે છે એના વિશે માહિતી મેળવવાની છે। તો બીજી માહિતી એ પણ મેળવવાની છે કે બાષ્પીભવનના કારણે વાતાવરણમાં ઠંડક કેવી રીતે આવે છે એના વિશે પણ માહિતી મેળવીશું। અને હું તમને એક બે અવસ્થા છે, પ્લાઝ્મા અવસ્થા અને બોઝ આઇન્સ્ટાઈન અવસ્થા, એના વિશે પણ થોડીક, દ્રવ્યની આ બે નવી અવસ્થા શોધાણી છે એના વિશે પણ તમને થોડીક માહિતી આપીશ। પછી આપણા જે વૈજ્ઞાનિક છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એના વિશે પણ તમને આ વિડીયોમાં થોડીક માહિતી આપીશ। તો હજી પણ તમારે લોકોએ મારા જે આગલા 4 વિડીયોઝ છે એને લાઈક ના કર્યા હોય, શેર ના કર્યા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે એને પુશ કરવાનું છે, જેથી કરી મારા તમામ વિડીયોની નોટિફિકેશન છે એ આપ સૌ સુધી આસાનીથી પહોંચી શકે। તો ચાલો હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠમાં જે અધૂરો ટોપિક રાખ્યો હતો ત્યાંથી ફરી વખત શરૂઆત કરી કે શું દબાણના ફેરફારની અસર, આપણી ત્રણ અવસ્થા છે ને દ્રવ્યની, એના ઉપર કઈ દબાણની અસર થાય છે ખરી। આપણે એક પ્રયોગ ભણી ગયા હતા, તમે લોકોને કોઈને યાદ હોય તો, પાર્ટ 3 માં જે આપણે પ્રયોગ ભણ્યા હતા પિસ્ટન વાળો, કે મેં પિસ્ટન છે એ દબાવ્યું હતું ત્યારે વાયુના કણો છે એકદમ રીતે સંકોચાઈ ગયા હતા, અને જ્યારે હું પિસ્ટનનો પાછળનો ભાગ છોડ્યો ત્યારે એ થોડાક પાછળની બાજુ ખસતા હતા, તમને લોકોને ખ્યાલ છે ને। અને પ્રવાહી અવસ્થામાં પણ એવું થતું હતું, જ્યાં સુધી એના કણો વચ્ચેની જગ્યા હતી તે ભુરાઈની, ત્યાં સુધી શું થતું હતું, નીચે સંકોચાતું, ને ઘનમાં તો એવું કશું થતું જ નહોતું, કારણ કે ઘન અવસ્થામાં એના કણો છે એની અંતર એકદમ ઓછું છે। તમને ફિગર બતાવું છું, પહેલા જે આપણે આગળ એક ફિગર જોઈ ગયા છીએ એ તમારે ખૂબ જ મહત્વની છે, તમારે યાદ જ રાખી લેવાની છે, સામાન્ય છે કે આ છે ઘન, એના કણો વચ્ચે અંતર કેવું છે, ઓછું છે ને, જરાય કણો છે એક સ્ટ્રેટ લાઈનમાં ગોઠવાયેલા છે, સરસ મજાની ગોઠવણી છે, અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને કણો વચ્ચે અંતર પણ વધુ છે, તો આની દબાણ અનુભવવાની શક્યતા વધુ રહેશે કે નહીં। જ્યારે વાયુ અવસ્થા છે એની દબાણ અનુભવવાની શક્તિ છે એ ખૂબ જ વધુ હશે, ખ્યાલ આવ્યો તમને લોકોને। તો હવે ફરી વખત દબાણના ફેરફારની અસર તરફના આપણે આગળ વધશું, એમાં શું કહેવા માંગે છે ટોપિકમાં આપને, તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે ઘટક કણો વચ્ચેના અંતર જુદા જુદા હોવાના કારણે દ્રવ્યની જુદી જુદી અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે। દ્રવ્યની અવસ્થા છે એની અંદર આપણે શું જોવા મળે છે, વિવિધતા જોવા મળે છે, કારણ બધી અવસ્થા સરખી છે, શું એના ગુણધર્મો સરખા છે, ઘન છે એ પ્રવાહી છે ના, ઘન છે એ એકદમ કઠણ પદાર્થ છે, ખ્યાલ આવ્યો, અને જ્યારે પ્રવાહી છે વહનશીલતાનો ગુણધર્મ જે ધરાવે છે, પછી વાયુ છે પ્રસરણનો ગુણધર્મ ધરાવે છે, બધાના ગુણધર્મ અલગ અલગ છે ને, કોઈ એક સરખા છે દ્રવ્ય ના, એની અવસ્થાઓમાં વિવિધતા જોવા મળે છે। કોઈ ગેસ સિલિન્ડરમાં ભરેલા વાયુ પર દબાણ લગાવીને સંકોચન કરવાથી શું થશે, શું તેના કણો વચ્ચેનું અંતર છે એ થોડું થઈ જશે, ઓછું થઈ જશે, શું તમને લાગે છે કે દબાણ વધારવા કે ઘટાડવાથી પદાર્થની અવસ્થામાં ફેરફાર થઈ શકે છે? હા, ખૂબ જ ઊંચું દબાણ લગાડવામાં આવે ને તો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે। ઘણી વખત આપણે ગેસના સિલિન્ડર છે એલપીજી, જે એલપીજી છે ને લિક્વિડ ફોર્મમાં આપણા જે ગેસ સિલિન્ડર છે એમાં કન્વર્ટ કરી વાયુ અવસ્થા છે એને સ્કેમાં કન્વર્ટ કરવામાં આવે છે, પ્રવાહી અવસ્થામાં ખૂબ જ ઊંચા દબાણે, ખૂબ જ ઊંચા દબાણે એને શું કરવામાં આવે છે, સિલિન્ડરની અંદર ભરવામાં આવે છે, એક સિલિન્ડરની અંદર ખૂબ
જ વધારે પ્રમાણમાં વાયુ રહેલો હોય છે, ખબર છે? એક ગેસ સિલિન્ડર હોય આપણા ઘરમાં, જો 5 થી 6 જણા હોય તો એક ગેસ સિલિન્ડર છે 1.5 મહિનો ચાલે છે, ચાલે છે? તો તમે વિચાર કરો કે એની અંદર કેટલું દબાણ આપી અને આપણે વાયુ છે એની અંદર ભર્યો હશે, એને પ્રવાહી સ્વરૂપમાં, એટલે કે એને શું કહેવામાં આવે છે, એલપીજી લિક્વિડ ફોર્મમાં એને આપણે જે ગેસ સિલિન્ડર છે એની અંદર ભરીએ છીએ, પણ આપણે કહીએ છીએ શું એને, ગેસ સિલિન્ડર. જ્યારે તે બહાર આવે છે આપણા ગેસની અંદર ત્યારે ક્યાં ફોર્મમાં આવે છે, વાયુમાં, કારણ કે વાતાવરણમાં આવતા જ તરત ક્યાં ફોર્મમાં પણ બદલી જાય છે, વાયુમાં રૂપાંતરણ થઈ જાય છે. દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય છે, એ પણ મેં તમને પ્રયોગમાં બતાવ્યું હતું કે જો વરાળ હતી એ ઠંડી પડી અને તમને બીકરની સરફેસમાં પાર્ટ 3 માં આપણે જોયું હતું કે બીકરની જે સરફેસ હતી એની સરફેસ ઉપર પાણીના ટીપા જેવું બાજી ગયું હતું, જોયું હતું ને મેં તમને ઝૂમ કરીને તમને લોકોને બતાવ્યું હતું કે એની સરફેસ ઉપર પાણીના ટીપા જામી ગયા હતા. કે કેના હતા? વરાળ છે એ ઠંડી પડી ત્યારબાદ તેમાં કન્વર્ટ થઈ ગઈ પ્રવાહીમાં, પાણી સ્વરૂપમાં થઈ ગઈ. તમે શિયાળા દરમિયાન તમારા મમ્મી પાણી ગરમ કરતા હોય તો તમે લોકોએ જોયું હશે કે માથે કોઈ પણ છીપું ઢાંક્યું હોય, ટોપિયામાં પાણી મૂક્યું હોય કે કોઈ ભી એક્સવાયઝેડ, તમે એની સરફેસ જોજો, એની ઉપર પાણીના નાના નાના બૂંદ. તમને ક્યારે વિચાર આવ્યો કે આ પાણી કેમ અહીંયા આવ્યું હશે? તો એ વરાળ છે એ ઠંડી પડતા પાણીમાં રૂપાંતરણ થાય છે, ખબર પડી? તો દબાણ વધવાથી અને તાપમાન ઘટવાથી વાયુનું પ્રવાહીમાં પરિવર્તન થાય છે, ખ્યાલ આવ્યો તમને લોકોને? તો હવે આપણે સૂકા બરફ વિશે માહિતી મેળવવાની છે, ડ્રાય આઈસ કે શું છે અને કેવી રીતે બનાવવામાં આવે છે, ખ્યાલ આવ્યો? તો આ ફકરો છે એની અંદર આપણે સૂકા બરફ વિશે માહિતી મેળવીશું થોડી. શું તમે ઘન કાર્બન ડાયોક્સાઇડ CO2 વિશે સાંભળ્યું છે? આના વિશે સાંભળ્યું છે? સૂકો બરફ આપણે સાંભળીએ જોઈએ, સૂકો બરફ વિશે આપણે વિજ્ઞાનના સ્ટુડન્ટ છે અને ધોરણ 9 માં આવ્યા છીએ, તો ડ્રાય આઈસ વિશે આપણે ઘણી વખત સાંભળ્યું હોય છે. તેને ઊંચા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે. ડ્રાય આઈસને કયા દબાણે સંગ્રહિત કરવામાં આવે છે? ખૂબ જ ઊંચા દબાણે. જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ એટલે કે એટમોસ્ફિયર એની સંજ્ઞા છે એટીએમ, આપણું પહેલું વાળું એટીએમ નહીં હો, પૈસા વાળું, એમાં કેપિટલ એ હોય છે, કેપિટલ ડિજિટમાં આવે છે, એ ટી ને એમ છે એ કેપિટલ ડિજિટમાં આવે છે, જ્યારે એટમોસ્ફિયર છે એના એટીએમ માં છે એ સ્મોલ લેટરમાં આવે છે, ખ્યાલ આવ્યો? તો એની સંજ્ઞા શું છે? એટીએમ, એટમોસ્ફિયર, ખ્યાલ આવ્યો? તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના, ઘન અવસ્થા છે પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના, કપૂર વાળો પ્રયોગ તમે જોયો હતો, ઘનમાંથી પ્રવાહીમાં આવ્યા વિના ડાયરેક્ટ જ વાયુમાં કન્વર્ટ થતો હતો, વાયુમાંથી ફરી વખત ઘનમાં કન્વર્ટ થતો હતો, પણ એમાં દબાણ નહોતો આપ્યો આપણે લોકો. આમાં તો દબાણ આપીએ ત્યારે શું થાય, CO2 છે એ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર ડાયરેક્ટ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તેને કારણે ઘન CO2 ને સૂકો બરફ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ડ્રાય આઈસ કહેવામાં આવે છે. ખૂબ જ કૂલ હોય છે તે. આ રીતે આપણે કહી શકીએ છીએ કે પદાર્થની અવસ્થાઓ એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. જેટલું દબાણ આપીએ કે તાપમાન આપીએ એ પ્રમાણે થાય છે. હવે કોઈ પણ ઘન પદાર્થ હોય એને તાપમાન વધુ, આપણે જોયું હતું કે બરફ કેવી રીતે પ્રવાહીમાં પીગળી ગયો હતો, નીચે બર્નર ચાલુ કર્યું એટલે ડાયરેક્ટ જ પ્રવાહીમાં આવી ગયો હતો ને, જે પ્રવાહી છે એ ખૂબ જ ઊંચા તાપમાને મેં ગરમ કર્યો હતો, 70 થી 80 વચ્ચે આવ્યો, તે વરાળમાં રૂપાંતરિત થવા માંડ્યો હતો. તમને લોકોને દેખાતી હતી ને વરાળ, ને વરાળ છે એને મેં થોડીક વખત માટે ઠંડી પડવા દીધી તો બીકરની સરફેસ હતી એની ઉપર પાણીના ટીપા બાજી ગયા હતા. તમે લોકોએ જોયું જ હશે, નોટિસ કર્યું જ હશે, અને હજી પણ એ પાર્ટ ના જોયો હોય પાર્ટ 3, તો જલ્દી જલ્દી યુટ્યુબ ખોલીને પહેલા પાર્ટ 3 જોશો તો તમને પાર્ટ 4 છે એમાં સમજાશે. ઓકે, તો હવે આપણે જે આકૃતિ આપી છે તમને શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ. તો પહેલા આપણે ચાલુ કરશું ઘન અવસ્થાથી. ઘન અવસ્થા છે એને તાપમાન આપવામાં આવે તો ગલન ઊર્જા વિશે આપણે જોયું હતું, ગલન ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વિશે જાણ્યું હતું કે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં
ઇક્વેશન વિશે પણ જાણ્યું હતું એ જ છે તો પહેલા આપણે જાણીએ કે ઘન પદાર્થ છે કે પ્રવાહીમાં આપણે કન્વર્ટ કરવું હોય તો કઈ આવશે ગલન બિંદુ ગલન આવશે ઓગળ હોય ગલન થવું પછી પ્રવાહી છે એને વાયુમાં કન્વર્ટ કરવો છે આપણે તો બાષ્પીભવન શું આવશે બાષ્પીભવન કોઈ રકાબી છે એની અંદર પાણી ભરી તે તમે અગાશી ઉપર રાખી દો તો શું થાય છે થોડા દિવસોમાં પાણી છે ઉનાળાના દિવસો હશે તો બપોરે મૂક્યો હશે ને રોડે તમે જાશો પાછક વાગે તો તમને તેમાં પાણી જોવા જ નહીં હોય જ્યારે ચોમાસાના દિવસોમાં ભેજવાળું વાતાવરણ હોય એટલા માટે થોડીક વાર લાગે છે હમણાં બાષ્પીભવનનો ટોપિક આવશે ખૂબ જ મજા આવશે મને તો એ ટોપિક મારો પ્રિય છે તમને લોકોને પણ ખૂબ મજા આવશે કે કપડા કેવી રીતે સુકાય છે આ પાણી છે એ કેમ ઉડી જતું હશે વાતાવરણમાં ભેજનું પ્રમાણ કેટલું છે બધા વિશે જાણીશું પહેલા આપણે થોડીક ટોપિક વિશે આના વિશે ચર્ચા કરી આ ફિગર શું કહેવા માંગે છે આપણે આકૃતિ શું કહેવા માંગે છે કે બાષ્પીભવન થયું એટલે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ ગયું પછી વાયુમાંથી ઘનમાં રૂપાંતરિત થયું એને ઉર્ધ્વપાતન કહે છે ઉર્ધ્વપાતન વિશેનો ટોપિક પણ આપણે ભણી ગયા હતા એટલે તમને ખ્યાલ છે ને ઉર્ધ્વપાતન વ્યાળો કે ઘનમાંથી કેમાં થાવું વાયુમાં ને વાયુમાંથી જો ઘન બને તેને શું કહેવામાં આવે છે કપૂર છે વાયુમાં રૂપાંતરિત થઈ ગયો હતો પછી ફોનેટિક સરફેસ ઉપર આપણે જે ઘન પદાર્થ દેખાણો હતો તે કેના કારણે થયો હતો નિક્ષેપણ નિક્ષેપણના કારણે થયો હતો ને ને ઘનમાંથી વાયુમાં કન્વર્ટ થયો હતો ને ઉર્ધ્વપાતન સબ્લિમેશનના કારણે થયો હતો તો ખ્યાલ આવ્યો પછી પ્રવાહીમાંથી પાછું ઘનમાં રૂપાંતરણ થવું એ શું છે ઠારણની પ્રક્રિયા છે આપણે સાદું એવું ફિલ્ટરનું પાણી હોય એને આપણે ફ્રીઝરમાં રાખી દઈએ છીએ તો ઘન અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે ને બરફ બની જાય છે થાય છે ને આવું અને વાયુ અવસ્થાનું પ્રવાહીમાં રૂપાંતરણ એટલે સંઘનન શું થાવું સંઘનન વાદળા બને છે એનું શું કારણ છે ચાલો હું તમને સ્ટ્રક્ચર આપણે સમજાવી દઉં છું કે વરસાદ શું કામે પડે છે કા દરિયા છે એની અંદર પહેલા આપણે વરસાદ આવે છે વરસાદનું પાણી છે એ જમીન ઉપર આવે છે અને બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે ને વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ પામે છે ખ્યાલ આવ્યો વરાળ સ્વરૂપમાં રૂપાંતરણ થતા તે ઊંચે જઈને ખૂબ જ ઠંડી પડી જાય છે ને વાદળામાં રૂપાંતરણ થઈ જાય છે એમાં વાદળ અને પછી એની અંદર વાદળા બંધાઈ જાય પછી પાણીમાં રૂપાંતરણ થઈ જાય પછી સંઘનનની પ્રક્રિયામાં ઘનીભવન ઘનીભવન થાય એટલે વાદળા છે એ વાતાવરણ છે એટલો વજન છે પાણીનો વરાળ છે એનું જાળવી નથી શકતું એટલે પૃથ્વી પર વરસાદ પડે છે આ આપણું જળચક્ર છે ને ખ્યાલ આવે તમને લોકો તો હું માનું છું ત્યાં સુધીમાં તમને આ ફિગર છે એ સમજાઈ ગયો છે તો નીચે તમને જાણકારી માટેનો ટોપિક આપ્યો છે તમને સમજાવી દઉં છું તો વાયુનું દબાણ માપવા માટેનો એકમ વાતાવરણ એટમોસ્ફિયર એટીએમ આ આપણો સ્મોલ લેટર વાળો એટીએમ છે દબાણનું એશાય એકમ પાસ્કલ છે અને એને સંજ્ઞાવાળે દર્શાવવામાં આવે છે પીએ પાસ્કલ 1 એટમોસ્ફિયર બરાબર કેટલા પાસ્કલ થાય એના વિશે જાણશું 1.01 × 10⁵ પાસ્કલ થાય એક એટમોસ્ફિયર એટલે એટલા પાસ્કલ થાય 1.01 × 10⁵ પાસ્કલ થાય છે વાતાવરણમાંના હવાના દબાણને વાતાવરણીય દબાણ કહે છે ખ્યાલ આવ્યો હવામાં જે દબાણ રહેલું છે તેને એટમોસ્ફિયરિક પ્રેશર કહેવામાં આવે છે વાતાવરણીય દબાણ કહેવામાં આવે છે દરિયાની સપાટી પર વાતાવરણીય દબાણ એક વાતાવરણ છે અને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે દરિયાની સપાટી પર છે કેટલું વાતાવરણીય દબાણ હોય છે એક વાતાવરણીય દબાણ એટલે કે એક એટમોસ્ફિયર દબાણ હોય છે એ તેને સામાન્ય વાતાવરણીય દબાણ કહે છે તે સામાન્ય વાતાવરણ દબાણ છે તો હવે આપણે આગળ વધશું તમને સમજાઈ ગયું છે કે બધા લોકોને કોઈ પણ મુશ્કેલી હોય તો તમે મને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો હું જરૂરથી તમને લોકોને સમાધાન આપીશ બાષ્પીભવન બાષ્પીભવન વાળો ટોપિક
ટોપિક ચાલુ થાય છે તો દ્રવ્યની અવસ્થા બદલવા માટે શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું આવશ્યક છે તમે જે લોકો વિચાર કરો છો શું ઉષ્મા આપવી કે દબાણ બદલવું એ આવશ્યક છે ઘણી વખત ઉષ્માને દબાણ આપ્યા વગર પણ બાષ્પીભવન થાય છે ખ્યાલ છે ને તમે લોકોને આપણે બાષ્પ પર કપડાં સુકાવ્યા હોય તો એ કેમ સુકાઈ જતા હશે આપણે ઘણી વખત થાય ને ત્યાં પાણી ક્યાં ગયું જતું હશે તો એ બાષ્પીભવન થઈ જતું હોય છે શું આપણે આપણા રોજિંદા જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે જેમાં કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા હોય ઉત્કલન બિંદુ એટલે કે જે ઉકળવાનું તાપમાન છે ત્યાં પહોંચ્યા સિવાય જ તે વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે બાષ્પીભવન થઈ જાય છે તેમ તમે કોઈ જાણો છો એના વિશે તો પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે શું થાય છે ધીરે ધીરે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે શું આ દરિયાનું પાણી છે એને કોઈ ઉકાળવા જાય છે નહીં તો એ તે વરાળમાં રૂપાંતરિત થઈ જાય છે જમીન ઉપર પાણી રોળાણું હોય પણ વરસાદી વાતાવરણ છે થોડોક ટાઈમ તડકો નીકળે તો જમીનનું જે પાણી છે એ આપ મેળે છે કોઈ પણ પ્રકારનું બાહ્ય તાપમાન આપ્યા સિવાય તે આવા વરાળમાં કન્વર્ટ થઈ જાય છે બાષ્પીભવન થઈ જાય છે તો આવું પણ શક્ય છે અને ઉષ્મા ના આપો તો પણ તે વરાળમાં કન્વર્ટ થઈ જાય છે ભીના કપડાં ઓલામાં વાતાવરણમાં સુકાઈ જાય છે ખ્યાલ આવ્યો તમને આ એના ઉદાહરણ છે કે ના કે દબાણ કે તાપમાન આપ્યા વગર પણ વાયુ છે એ વાયુ રૂપાંતરણ પામે છે બાષ્પીભવન થાય છે તો આ ઉદાહરણમાં ભીના કપડાના પાણીનું શું થયું હશે શું થયું હશે ભીના કપડાના પાણીમાં શું થયું હશે એમાં આપણે જાણીએ છીએ કે દ્રવ્યના કણો છે સતત ગતિશીલ હોય છે પાકની શરૂઆત થઈ ત્યારથી જ આપણે ભણીએ છીએ કે દ્રવ્યના કણો છે એ ગતિમાં હોય છે તાપમાન આપીએ તો એની ગતિમાં વધારો થાય છે પણ તાપમાન ન આપ્યું હોય તોય પણ તે ગતિમાં તો હોય જ છે પણ તે સામાન્ય ગતિમાં હોય છે તે ક્યારે અટકતા નથી એ તો આપને ખ્યાલ જ છે એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદા જુદા માત્રામાં ગતિજ ઊર્જા આવે છે ખ્યાલ છે ને વાયુ છે પ્રવાહી છે ખૂબ જ ઉકાળવામાં આવે તેને ઘણો છે એની ગતિ ઊર્જામાં વધારો થાય છે આપણે એક પ્રયોગ કરીને પણ જોયો હતો કે ગરમ પાણીમાં KNaO4 નાખો છો તે તરત પ્રસરિત થઈ જાય છે જ્યારે ઠંડા પાણીમાં નાખો છો તો વાત લાગે છે તો આપણે કીધું હતું કે એના ઉપર તાપમાન અસર કરે છે પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલે વધુ ગતિ ઊર્જા હોય છે એની સપાટી પર જ્યારે હોય છે ને પ્રવાહીના કણ ત્યારે ગતિ ઊર્જા વધારે હોય છે એટલા માટે જ આપણા કપડાં છે એ આપણા ખુલ્લા સુકવ્યા હોય તમારા મમ્મીને આપી તમે ઘરે હમણાં તો તમે લોકો ઘરે છો હું તમને એક મારી રીતે પ્રયોગ આપું છું એ તમારે તમારી ઘરે કરવાનું છે ને સામાન્ય છે એક કપડું લેવાનું છે મોટું જાડું અને સુકવવાનું છે એક કપડું છે એને આપણે જેમ નીચવીએ છીએ એમ છે એક કપડું છે ખુલ્લું કરીને સુકવવાનું છે દોરી ઉપર ને બીજું કપડું છે એને એમને પીગાડી આપવાનું છે પછી તમારે રોંઢે નોટિસ કરવાનું છે એટલે કે સાંજના સમયે 5 વાગે કે જે 12 વાગે તમે કપડું સુકાવ્યું તો ક્યું કપડું જલ્દી સુકાઈ ગયું છે તમને લોકોને કોઈ હિંટ મળે છે આ સામાન્ય છે કે જે ખુલ્લું કરીને કપડું સુકાવ્યું હતું જેની સપાટી છે વધારે ગરમ હતી એ કપડું વહેલું સુકાઈ ગયું હશે અને જ્યારે જે નીચવીને ડાયરેક્ટ આપણે દોરી ઉપર રાખી દીધું છે તમે ખુલ્લું નથી કર્યું એ શું છે એ સુકાણું નહીં હોય ભીનું હશે હજી સુકાણું હશે પણ થોડી માત્રામાં સુકાણું હશે એટલે પ્રવાહી અવસ્થા છે તેની સપાટી ઉપર આધાર રાખે છે સપાટી પર ચાલો સપાટી પર રહેલા કણો છે એ કેટલાક અંશે વધુ જ ગતિમાન હોય છે ખ્યાલ આવ્યો તમને લોકોને સપાટી પર કણો રહે તો વધુ જ ગતિમાન હોય છે જ્યારે આપણે એમને કપડું છે નીચવીને ડાયરેક્ટ દોરી ઉપર નાખી દઈએ તો સુકાય નહીં એને આપણે સરસ મજાનું ખુલ્લું કરીને મમ્મી ઝાપટે છે તમે ક્યારેક મમ્મીને કપડાં સુકવતા જોયા હશે અને ઘણી છોકરીઓ છે નવમા ધોરણમાં આવી છે તો મમ્મીની મદદ કરતી હશે કપડાં સુકવવા તો તમે જોયું જ હશે કે આપણે છે એ ડૂચો વાળીને કપડાં રાખી દીધું હશે તે સુકાવાનું જ નથી એને
પ્રયોગ વગર કોઈ પણ વસ્તુ માની લેતા નથી સાબિતી બતાવીએ છીએ આપણે ધારો કે નથી કે આપણે શું કહીએ છીએ સાબિત કરીને બતાવીએ છીએ તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે કણો એકબીજાને આકર્ષેલા હોય છે ને એ સપાટીમાં આવે એટલે શું થાય એકબીજાથી મુક્ત થઈ જાય છે અને બાષ્પીભવનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે એટલા માટે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બાષ્પીભવન આ આપણી વ્યાખ્યા છે શું છે આપણી વ્યાખ્યા છે તો આ વ્યાખ્યા છે એ તમારે લોકોને યાદ રાખવાની છે તો હવે હું તમને લોકોને તેની નીચે અન્ડરલાઈન કરીને બતાવું છું તો હવે હું તમને લોકોને જો અન્ડરલાઈન કરું છું રેડ પેનથી અન્ડરલાઈન કરીને બતાવું છું આ તમારે યાદ રાખવાની છે એટલા માટે તમારે તમારી બાકી બુકમાં પણ આ વ્યાખ્યા છે એ ઉતારવાની છે ને બે વખત લખવાની પણ છે જેથી કરીને તમને લોકોને લખવા ખાતર નહીં લખવાની હો તમારે યાદ રાખવાની છે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને સો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે બાષ્પીભવન શું કહે છે બાષ્પીભવન તો ફરી એકવાર બોલી જાઓ જોઈએ ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ માં રૂપાંતર થવાની આ પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે હવે તો આ વ્યાખ્યા તો આપણે જાણી લીધી તો આપણે જોયું હતું કે દ્રવ્યની અસર કરતા પરિબળ હતા તો શું બાષ્પીભવનને કોઈ પણ પરિબળ છે એ અસર કરતા હશે ફેક્ટર અફેક્ટિંગ આપણે જે બાષ્પીભવન છે એને કોઈ પણ છે કોઈ પણ પ્રક્રિયા કરવાથી શું એને પણ અસર થતી હશે હા તો એના વિશે પણ આપણે જાણવાનું છે તો તે પણ ખૂબ જ સરસ મજાનો ટોપિક છે ચાલો એના વિશે પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ બાષ્પીભવનને અસર કરતા પરિબળો એના માટે એક પ્રવૃત્તિ છે તમારે લોકોએ ઘરે જ કરવાની છે આજે બે કરો આ એક પ્રવૃત્તિ આપી છે 1.14 એ તમારે ઘરે કરવાની છે કારણ કે એક ટેસ્ટ ટ્યુબ લેવાની છે અથવા તો રકાબી લેવાની છે એની અંદર થોડું પાણી રાખવાનું છે તે પાણી છે 3 લોટ રકાબી લેવાની છે એક છે એ તમારા કબોટની અંદર રાખવાની છે એક છે તમારો એક અંધારો રૂમ હોય તમારા ઘરમાં એની અંદર રાખવાની છે અને એક રકાબી છે એને સૂર્યના પ્રકાશમાં રાખવાની છે ખ્યાલ આવ્યો તમને લોકોને તો પછી તમારે લોકોએ અવલોકન નોંધવાનું છે કે કયું પાણી જલ્દીથી બાષ્પીભવન પામ્યું છે તો તમારે બધાએ હું તમને મને ખબર છે તમને લોકોને પણ ખબર છે કયું પાણી જલ્દીથી બાષ્પીભવન પામશે પણ પરંતુ તમારે લોકોએ મને કયો પ્રયોગ કરીને કહેવાનું છે કે કયું પાણી જલ્દીથી બાષ્પીભવન પામે છે ઓકે કારણ કે એટલો પાઠ ભણ્યા છે તો હવે તો તમને લોકોને ખબર હશે કે કયું પાણી છે એ જલ્દી વરાળમાં રૂપાંતરિત થઈ જશે અને વાતાવરણમાં ભળી જશે ખ્યાલ આવ્યો તમને લોકોને તો ચાલો પાઠ્યપુસ્તકમાં આપી છે એ પ્રમાણે તમને લોકોને પ્રવૃત્તિ સમજાવી દઉં એક કશનળી એટલે કે ટેસ્ટ ટ્યુબમાં 5 ml પાણી લઈ તેને બારી પાસે અથવા પંખા નીચે મૂકો તમારી પાસે કોઈ પાસે કશનળી ના હોય તો ચીજ નથી કરવાની રકાબીમાં મૂકી દો તો પણ ચાલશે ચાયના ડિશમાં 5 ml પાણી લઈને તેને પણ બારી પાસે અથવા પંખા નીચે રાખવાની છે ખુલ્લી રાખે ચાયના ડિશમાં 5 ml પાણી ભરી તેને તમારા વર્ગના કોઈ કબાટ અથવા ઘરની છજરી પર મૂકવાની છે ઓરડાનું તાપમાન નોંધવાનું છે અત્યારે ચોમાસાનું છે વાતાવરણ તો 28-29°C આજુબાજુમાં હોય ભેજ હોય વાતાવરણમાં એટલા માટે આ તમામ પરિસ્થિતિમાં બાષ્પીભવન માટે લાગે સમય અથવા દિવસોની નોંધ કરવાની છે વરસાદના દિવસોમાં ઉપર્યુક્ત 3 તબક્કાનું પુનરાવર્તન કરી તમારા અવલોકનો નોંધવાના છે વરસાદનો તબક્કો કારણ સુનામી કીધું છે વરસાદમાં છે ને કોઈ પણ કપડાં સુકાતા પણ વાર લાગે છે વરસાદી વાતાવરણનો ખ્યાલ છે કારણ કે વાતાવરણમાં એટલો ભેજ રહેલો હોય છે કે તે બહારથી કોઈ જે ભેજ હોય છે બાષ્પીભવન
પ્રકારની જે ભેજ આવી છે એને એક્સેપ્ટ જ નથી કરી શકતો, કારણ કે વાતાવરણમાં છે એક અમુક દબાણે એ ભેજ રહેલો હોય છે, એ ભેજ એટલો જ રહે છે, એની એક લિમિટ હોય છે કોઈ પણ બાબતની, તો એટલો જ. અને પવન આવે છે ને ત્યારે શું થાય છે કે પવન હોય છે ત્યારે આપણા કપડાં ફટાફટ સુકાઈ જાય છે, કારણ કે જે ભેજના કણો હોય છે ને બધી અસ્તવ્યસ્ત થવા માંડે છે, એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે છે, એટલે શું થાય છે આપણા કપડાં સુકાઈ જાય છે, જે ભેજ હોય છે હવામાં ભળી જાય છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? અને તમે ઘણી વખત સાંભળ્યું હશે કે જ્યારે ચોમાસા દરમિયાન ખૂબ જ ભેજવાળું વાતાવરણ ત્યારે આપણે કહીએ છીએ બફારો થાય છે, આપણી કાઠિયાવાડી ભાષામાં ગુજરાતી ભાષા ખૂબ જ પરસેવો વળતો હોય છે આપણે અને પરસેવો સુકાતો નથી, એનું એક કારણ આ છે કે વાતાવરણમાં ભેજ રહેલો છે એની સાથે તે સંમિશ્રિત થઈ નથી શકતો, કારણ કે વાતાવરણમાં ઓલરેડી એટલો ભેજ હોય છે, તે બહારથી આપણે ભેજ એડ કરીએ છીએ એ થતો નથી, બહારથી કોઈ પણ ભેજ આવે છે એને સંગ્રહિત કરતો નથી. તો તમને હવે આ ટોપિક વિશે થોડી લાઈટ તો થઈ જ ગઈ છે, હાઈલાઈટ ટોપિક થઈ જ ગયો હશે, ખ્યાલ આવ્યો તમને લોકોને? તો હવે જોઈએ કે શું થાય છે. બાષ્પીભવનના નીચે દર્શાવેલ તથ્યો, આ બધા તથ્યો છે, તારણ છે, શું તારણ મળે છે આપણે પ્રયોગ પરથી? બાષ્પીભવન પર તાપમાનની અસર, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ અને પવનની ઝડપ વિશે શું અનુમાન છે? તો ચાલો આને સંપર્ક સપાટીની પણ વાત કરવામાં આવી છે, તો તમે અહીંયા જોઈ જ શકો છો કે ટેસ્ટ ટ્યુબ ને ચાઇના ડિશ, ટેસ્ટ ટ્યુબમાં જલ્દી બાષ્પીભવન થશે કે ચાઇના ડિશમાં જલ્દી બાષ્પીભવન થશે? ચાઇના ડિશમાં જલ્દી બાષ્પીભવન થશે, કારણ કે પાત્ર ખુલ્લું છે, જ્યારે ટેસ્ટ ટ્યુબ છે એનું મોં છે એકદમ સંકોચાયેલું હોય છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? એક મોટું પાત્ર છે કોઈ બંધ પાત્રમાં આપણે બાષ્પીભવન માટે મૂકેલું હોય ને કોઈ ખુલ્લું પાત્ર બાષ્પીભવનમાં મૂકેલું હોય, તો કયું પાત્રમાં જલ્દી બાષ્પીભવન થશે? જે ખુલ્લું છે એમાં જલ્દી બાષ્પીભવન થશે ને. ખ્યાલ આવ્યો? તો સપાટી, સંપર્ક સપાટી પણ ખૂબ જ મહત્વ ધરાવે છે બાષ્પીભવન. તો આ તથ્યો જાણી, આ ઇમ્પોર્ટન્સ છે, તથ્યો ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ થયું, તો તમે આ પાકા કરવાના છે બધા આ તથ્યો, કારણ કે પાઠનો સાર આવી જાય છે બાષ્પીભવન શું છે એ આ તથ્યો દ્વારા તમને લોકોને જાણવા મળશે બધું. સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી શું થાય છે? તો મેં તમને કીધું ને કે તમે એક કપડું ભીનું કરી અને એને ખુલ્લું કરીને સૂકવો અને એક કપડું છે એને નીચવો પણ નહીં, એકદમ ડાયરેક્ટ દોરી પર ટીકાવી દો. કયું કપડું વહેલું સુકાશે? જે સરસ વ્યવસ્થિત ઝાપટીને આપણે સરસ મજાનું કળચલી ગાંઠને સૂક્યું હશે એ તરત સુકાઈ જશે, કારણ કે સંપર્ક સપાટી છે એનું ક્ષેત્ર વધારે છે, જ્યારે ઓલું આપણે ડાયરેક્ટ ટીકાવી દીધું છે એને વધુ વાર લાગશે, કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે. આ ટોપિકમાં એ જ કહેવામાં આવે છે આપણે કપડાં કેવા કરીએ છીએ, પોળા કરીને સુકાવીએ છીએ. તો ચાલો આપણે વાંચી લઈએ. તો શું કહેવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી એક પ્રક્રિયા છે, તો ખબર જ છે આપણે આગળ જોયું કે બાષ્પીભવન છે એ સપાટી ઉપર પણ આધાર રાખે છે. હા, સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધવા બાષ્પીભવનનો દર પણ વધે છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? જેમ કે કપડાં સૂકવવા માટે આપણે કપડાંને પહોળા કરીએ છીએ, કેમ આપણે એમને કપડાં નથી સૂકવી દેતા? મમ્મી છે પેલા કપડાંને નીચવે છે, ત્યારબાદ જ શું કરે છે, સૂકવે છે કપડાંને. ખ્યાલ આવ્યો? અને એ પણ પહોળા કરીને સરસ સૂકવે છે. તાપમાનમાં વધારો શું અસર કરે છે બાષ્પીભવનમાં એ જોઈએ. તાપમાન વધારથી વધુ ને વધુ કણો ઊંચી ઊર્જા, ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે, તો આપણે આગળના ટોપિકમાં પણ ભણ્યા કે જેમ તાપમાન વધુ તેમ ગતિ ઊર્જામાં વધુ વધુ ફેરફાર થાય છે અને વધુમાં વધુ બાષ્પ ઊર્જામાં રૂપાંતર થાય છે. કણો છે બાષ્પ ઊર્જામાં રૂપાંતર થાય છે, જેથી તેનું બાષ્પ અવસ્થામાં રૂપાંતરણ વધુ થાય છે. સિમ્પલ વાત છે, જે ભણી ગયા છે એ તમને હાઈલાઈટ કરીને ટોપિક બતાવ્યો છે. પછી છે ભેજની માત્રામાં ઘટાડો, ભેજની માત્રામાં ઘટાડો થયો, તો આ શું કહે છે? હ્યુમિડિટી છે છે એમાં તમને શું હશે? તો તમને વ્યાખ્યા આપી છે એક સરસ મજાની, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને, ચાલો આમાં તમને હાઈલાઈટ કરીને બતાવું છું કે
કહેવાય છે તમને લોકોને હાઇલાઇટ કરીને બતાવું છું. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે, હ્યુમિડિટી કહે છે. શું કહે છે? હ્યુમિડિટી. પાણી વાતાવરણમાં પણ પાણીની બાષ્પ રહેલી હોય છે, ભેજ. તેને શું કહેવામાં આવે છે? ભેજ. એના વિશે આપણે ના સાતમા આઠમા ધોરણથી એના વિશે તો ભેજ વિશે તો જાણીએ છીએ. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકતી નથી. મેં તમને આગળ જ કીધું ને, વધુ પડતો ભેજ વાતાવરણમાં રહી શકતો નથી. એનો પણ એક સીમા હોય છે. કોઈ અતિ વસ્તુ કોઈ પણ અતિ હોતી નથી, એની પણ કોઈ હદ હોય છે. એ હદ સુધી જ તે વાતાવરણમાં બાષ્પ, પાણીની બાષ્પ છે તેને સંગ્રહિત કરી શકે છે. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે ત્યારે બાષ્પીભવનનો દર શું થશે? ઘટી જશે. એટલે ચોમાસામાં આપણા કપડાં છે એ જલ્દી સુકાતા નથી. ને જો ચોમાસામાં પવન વધુ હોય તો કપડાં સુકાઈ જાય છે તરત, કારણ કે કણો છે અસ્ત વ્યસ્ત ગતિ કરવા લાગે છે ભેજના છે. તો એના વિશે પણ જાણી સૂચન આ ટોપિક છે, પવનની ઝડપમાં વધારો. વધારો થવાથી શું થશે? એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો છે પવન સાથે શું થાય છે? દૂર સુધી ઉડી જાય છે અને જે વિસ્તાર હોય છે ત્યાં જતો છે એ બાષ્પનો કડી જાય છે. જેથી કરીને કપડાં છે એની બાષ્પ, જે પાણીની બાષ્પ આવે એ વાતાવરણમાં વળી જાય છે અને કપડાં સુકાઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો હું આશા રાખું છું કે આ તમને આ કારણના જે ટોપિક કીધા છે, તમને તથ્યો કીધા છે એ સમજાઈ ગયા છે. સમજાઈ ગયા છે ને? કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ થ્રુ જણાવી શકો છો. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક આવે છે આપણો 1.5.2. એમાં શું કહેવામાં આવે છે? તમને એનસીઆરટીના પુસ્તકની આની પહેલા પણ મેં કીધું છે કે ખૂબ જ પ્લસ પોઈન્ટ એ છે કે ટોપિક વાઇઝ આવે છે. ટોપિક વાઇઝ આપવાનું કારણ શું છે? જલ્દીથી યાદ રહે છે. તમને આપણા બાષ્પીભવનને અસર કરતા પરિબળો આવશે એટલે તરત તમને જે આ તથ્યો આપેલા છે ને એ યાદ આવશે. પહેલા જ્યારે અમે લોકો સ્ટાન્ડર્ડ 9th માં હતા ત્યારે આવું નહોતું, ડાયરેક્ટ લોંગ સ્ટ્રીટમાં પાઠ જ આવતો, જેના કારણે આપણે અમુક જે ટોપિક ગોતવા હોય તો આપણે ખૂબ જ મહેનત કરવી પડતી. જ્યારે એનસીઆરટીના પુસ્તકમાં સરસ ટોપિક વાઇઝ ડિવિઝન આપેલું છે જે આપણા માટે ખૂબ જ સારું છે, સરળતા છે આપણા માટે. તો હવે આના વિશે આપણે પણ શું કે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે, કેવી રીતે વાતાવરણમાં ઠંડક આવે છે બાષ્પીભવનને કારણે, તો હવે એના વિશે આપણે ભણીશું. તો કે શું કહેવામાં આવે છે એની અંદર? તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું હોય છે, એ તો તમને ખ્યાલ જ છે. તો બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જા છે તેનું શું કરે છે? એબ્સોર્પ્શન, અવશોષણ. શું કરે છે? આજુબાજુની ઊર્જા છે એનું અવશોષણ કરે છે, જેના લીધે આપણી આસપાસમાં ઠંડક ફેલાઈ જાય છે. વરસાદ આવે છે ત્યારે શું થાય છે? એકદમ ઠંડુ વાતાવરણ થઈ જાય છે. ખ્યાલ છે તમને લોકોને? તો એ તેના કારણે થાય છે અવશોષણ. ખ્યાલ આવ્યો? તો ફરી વાર એકવાર વાંચી લઈએ કે ખુલ્લા પાત્રમાં રાખે પ્રવાહીમાં દરેક તાપમાન સતત બાષ્પીભવન થતું રહે છે. કોઈ પણ તાપમાન હોય છે બાષ્પીભવન તો થતું જ રહે છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે ઊર્જા છે જે ગુમાવાઈ ગઈ છે તેને પુનઃપ્રાપ્ત તો કરવી પડશે ને. પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જા છે ને જે આજુબાજુમાં જે ઊર્જા રહી ગઈ હોય એનું શું કરે? એબ્સોર્પ્શન કરી લે. એની અંદર શું કરે? અવશોષણ કરી લે. અવશોષણ કરે છે જેના લીધે આપણી આસપાસની હવા છે એ ઠંડક થઈ જાય છે. ઉનાળા દરમિયાન તમે લોકોએ જાણ્યું હશે કે આપણા ઘરની આજુબાજુ છે આપણે પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ. આપણે અગાસી છે એની ઉપર પણ પાણીનો છંટકાવ કરતા હોઈએ છીએ, કારણ કે આપણે ઠંડક અનુભવે છે ઉનાળા દરમિયાન. છે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ, કારણ કે સુતરાઉ કપડાં છે એ તરત એની જે પરસેવો છે એને શોષી લે છે, એનું એબ્સોર્પ્શન તરત થઈ જાય છે, શોષાઈ જાય છે અને તરત વાતાવરણમાં ભળી જાય છે. ખુલ્લું આપણે
હવાનો દર ખૂબ જ સારો એવો હોય છે, તરત વાતાવરણમાં ભળી જાય છે પરસેવો છે. શારીરિક પ્રક્રિયાને કારણે ઉનાળા ગરમીના દિવસો હોય છે ઉનાળામાં, એટલા માટે શું થાય છે આપણને વધુ પડતો પરસેવો થાય છે. શું થાય છે? વધુ પડતો પરસેવો થાય છે. હમણાં જ ઉનાળો ગયો છે તો તમને લોકોને ખ્યાલ હશે, જેનાથી આપણને ઠંડક શીતળતા મળે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહી સપાટીના કણો છે એ શરીરને આપણી આસપાસની ઊર્જા છે એને બાષ્પમાં ફેરવાઈ જાય છે. જે પ્રવાહી આપણા જે શરીરમાં વળે છે એ શું થાય છે, વાતાવરણમાં જે પ્રવાહી સ્વરૂપ હોય છે એમાંથી કેમાં રૂપાંતરિત થઈ જાય છે, બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી જ ઉષ્માનો આપણા શરીરમાં શોષણ થાય છે, આ ઊર્જા છે એનો આપણા શરીરમાં કેવા ઊર્જા જેટલું બાષ્પીભવનની ઊર્જા જેટલું શોષણ થાય છે એટલી જ આપણા શરીરમાં શું થાય છે, જેટલી બાષ્પીભવનની ઊર્જાનો દર ઊંચો હોય એટલી ઠંડક વધારે, એટલે આપણે સુતરા કપડા છે એમાં ઠંડક વધુ મળે છે. એમાં પણ વ્હાઈટ કપડા હોય છે તો આપણે ઠંડક ખૂબ જ મળે છે, કારણ કે સૂર્ય છે એના કિરણો છે એ સફેદ કપડા છે એ બધું શોષણ કરશે, એબ્સોર્બ છે એને કરતા રોકે છે. જ્યારે બ્લેક કપડા પહેરીએ છીએ ત્યારે સૂર્ય છે એના કિરણો છે બધું એબ્સોર્બ થાય છે, અંદર અવશોષણ થાય છે. જો કે સુતરાઉ કપડામાં પાણીનું અવશોષણ વધુ હોય છે, એબ્સોર્બશન વધુ હોય છે, તરત સુકાઈ પણ જાય છે, તેથી આપણને થતો પરસેવો તેમાં અવશોષિત થઈ જાય છે, અંદર શોષાઈ જાય છે, એ વાતાવરણમાં આસાણીથી સુતરી જાય છે, બાષ્પીભવન થઈ જાય છે. બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા મેં તમને પ્રયોગ કરીને બતાવ્યો હતો, ત્યારે મેં તમને ટીપા બતાવ્યા હતા કે મેનો ફોર્મનો જે પ્રયોગ હતો આપણો, ઠંડા પાણીમાં આપણે એમનો ફોર નાખતા હતા અને જ્યારે ગરમ પાણીમાં આપણે એમનો ફોર નાખતા હતા એ પ્રયોગમાં મેં તમને બહારની બાજુમાં ભેજ બતાવ્યો હતો, યાદ છે તમને? લોકોને ના હોય તો તમે લોકો એ પાર્ટ 2 માં એ પ્રયોગ આપેલો છે એ જોઈ લેજો, તો તમને ખબર પડી જશે ગ્લાસની આઉટર જે સરફેસ છે બહારની આઉટર સરફેસ છે એની અંદર પાણીના ટીપા દેખાય છે, એવું શા માટે થાય છે? તો એનું એવું એક તારણ અહીં આપણે બતાવ્યું છે કે એનું શું કારણ છે આવું થવા. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડું પાણી ભરીએ ત્યારે તો બરફ તો બધાને ઘરે હોય એટલે તમારે શું કરવાનું, ગ્લાસ લેવાનું છે અને એની અંદર બરફ નાખવાનું છે, ત્યારે ઝડપથી પાત્રની બહારની સપાટી છે ને એની ઉપર તમને ટીપા નજર આવશે તમને સમક્ષ. હવામાં રહેલા પાણીની બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવે ને એટલે તે ઓછી થઈ છે, હવામાં જે બાષ્પ ઊર્જા હોય ને કારણ કે ઠંડુ પાણી હોય છે એના સંપર્કમાં આવે એટલે શું થઈ જાય, ઓછી થઈ જાય અને તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થાય. જે બાષ્પ ઊર્જા છે એને ઠંડુ વાતાવરણ મળે, ભરાય છે એને ઠંડુ વાતાવરણ મળે તો શું થાય છે, તે પાણીમાં છે એ રૂપાંતરિત પામે છે, તો વાતાવરણ છે એની અંદર વરાળ તો રહેલી જ હોય છે, આપણે બધાને ખબર છે વાતાવરણમાં વરાળ રહેલી છે એના કારણે તો વરસાદ આવે છે, તો વાતાવરણમાં વરાળ રહેલી જ છે, જેવું ઠંડુ વાતાવરણ મળશે એ ભેગું એ કેમાં કન્વર્ટ થઈ જશે પાણીમાં, તો આ કેમાં કન્વર્ટ થઈ ગયું, વાતાવરણની વરાળ હતી એ પાણીમાં કન્વર્ટ થઈ ગઈ, તેને વાતાવરણ મળતા એટલે શું થયું, ઠંડુ વાતાવરણ મળતા તે પાણીમાં કન્વર્ટ થઈ ગઈ છે, જે આપણને પાણીના ટીપા સ્વરૂપે જોવા મળે છે. તો તમને હવે આ પાઠમાં ખૂબ જ મજા આવી હશે એવી હું આશા રાખું છું. તો હવે તમે બધા આ પાઠમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો, ઓકે? હવે તમને કાંઈ જાણવા જેવો વધારાનું જાણવા જેવો એક ટોપિક આપ્યો છે ને, એમાં તમને શું કહેવામાં માંગે છે એના વિશે આપણે થોડું વાંચી લઈએ, જાણી લઈએ. તો વૈજ્ઞાનિક હવે દ્રવ્યની પાંચ અવસ્થાઓ વિશે ચર્ચા કરે છે. કઈ કઈ છે? તો દ્રવ્યની પેલા ત્રણ અવસ્થા હતી, હવે કેટલી અવસ્થા આવી છે? પાંચ અવસ્થા આવી છે. ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોન્સ આઇન્સ્ટાઇન સંગઠન. આઇન્સ્ટાઇન છે ખૂબ જ સારા વૈજ્ઞાનિક છે એ તો તમને લોકોને ખ્યાલ જ છે ને, બોય બોઝ આઇન્સ્ટાઇન છે એના જો એને શોધ કરી છે ને દ્રવ્યની અવસ્થા વિશે, એટલા માટે એક અવસ્થાનું નામ બોઝ આઇન્સ્ટાઇન આપવામાં આવ્યું છે, ને પ્લાઝ્મા એક અવસ્થાનું નામ શું આપવામાં આવ્યું છે, પ્લાઝ્મા આપવામાં આવ્યું છે, એના વિશે
માહિતી મેળવી લે કે પ્લાઝ્મા કોણ છે, શું છે. આ અવસ્થા અતિશય ઊર્જાવાળા તેમજ અતિ ઉત્તેજિત કણો ધરાવે છે. શું ઉત્તેજિત કણો એટલે તરત જ ઉત્તેજનામાં આવી જાય છે. શું થાય છે, તરત અસ્તવ્યસ્ત ગતિએ કરવા લાગે છે. આ કણો આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે. આયનીકરણ પામેલા વાયુની અવસ્થામાં હોય છે, બીજા કોઈ વાયુની અવસ્થામાં હોતા નથી. ફરેન્સ ટ્યુબમાં નિયોન બલ્બની અંદર પ્લાઝ્મા હોય છે. જે ફરેન્સ ટ્યુબ આવે છે પ્રયોગ માટે ઉપયોગમાં આવે છે, તે બીએસસી લેવલનો પ્રયોગ છે. એનો બલ્બ હોય છે ને એની અંદર પ્લાઝ્મા આવેલા હોય છે. નિયોન બલ્બમાં નિયોન વાયુ છે ને એ આપણા જે આવર્ત કોષ્ટક ધોરણ 9 માં તમારે આવર્ત કોષ્ટક આવશે, એ નિયોન વાયુ છે. આલ્કોન ક્રિપ્ટોન સેડન રેયોન ને રેડોન ને નિયોન નિયોન વાયુ છે. એ એના વિશે તમને માહિતી આપ. નિયોન બલ્બમાં નિયોન વાયુ છે એ ફરેન્સ ટ્યુબમાં હિલિયમ અવસ્થા અથવા બીજો કોઈ વાયુ ભરેલો હોય છે. વિદ્યુત ઉર્જા પસાર થવાથી વાયુનું શું થાય છે, નેગેટિવ વાયુ છે જે નેગેટિવ નિયોન છે ને બધા એનું આયનીકરણ થાય છે. વીજ ભાર છે ને ઉત્પન્ન કરે ને એટલે એનું આયનીકરણ થાય છે. પામીને એ પોતે પોતાનું વીજ ભાર ગ્રહણ કરી લે છે. આપણે જે વિદ્યુત થાય ને એના કારણે તે શું કરે છે, પોતે પોતાનું વીજ ભાર ગ્રહણ કરી લે છે. વીજ ભાર ગ્રહણ કરવાની રીતે ટ્યુબના અથવા બલ્બમાં પ્રકાશ પ્લાઝ્મામાં તૈયાર થાય છે. કેમાં તૈયાર થાય છે, આયનીકરણ થશે એટલે પ્લાઝ્મામાં રૂપાંતરણ થઈ જશે. તો વાયુના સ્વભાવ અનુસાર પ્લાઝ્મા એક વિશેષ રંગ પ્રકાશિત થાય છે. પ્લાઝ્માના કારણે સૂર્ય અને તારાઓ પ્રકાશ આપે છે. એ તો ખબર છે ને, પ્લાઝ્મા પરમાણુ છે એના કારણે સૂર્ય છે એ પ્રકાશિત થાય છે. તારાઓ છે ટમ 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 આપની દેખાય છે. સૂર્ય અને તારાઓમાં પ્લાઝ્મા ઉત્પન્ન થવાનું કારણ તેનું તાપમાન ઘણું ઊંચું હોય છે. તાપમાન કેવું હોય છે, ઘણું જ ઊંચું તાપમાન હોય છે. તો પ્લાઝ્મા કણો વિશે જાણીને તમને લોકોને મજા આવીને તો હવે આપણે બોસ આઇન્સ્ટાઈન છે એનું સંગઠન છે એના વિશે પર થોડી માહિતી મેળવી લઈએ કે તે શું કહેવા. બોસ આઇન્સ્ટાઈન હતા એ આપણા એક ભારતીય વૈજ્ઞાનિક હતા, એ તો તમને લોકોને ખબર છે. બોસ છે આઇન્સ્ટાઈન છે તો પાછળથી નામ એનું જોઈન્ટ કરવાનું છે, કેમ આલ્બર્ટ આઇન્સ્ટાઈન. પણ એનું સાચું નામ શું હતું, સત્યેન્દ્રનાથ બોઝે. એટલા માટે બોસ અને આઇન્સ્ટાઈન બેનો અંદર ફાળો હતો, એટલા માટે સંઘટકનું નામ શું રાખવામાં આવ્યું, બોસ આઇન્સ્ટાઈન સંઘટક. એને ટૂંકમાં શું કહેવામાં આવે છે, BEC. તો હવે એના વિશે મેળવીએ તો 1920માં ભારતીય વૈજ્ઞાન ભૌતિક વૈજ્ઞાન ફિઝિક્સ ભૌતિક વૈજ્ઞાન એટલે કે જે ફિઝિક્સ રાખ્યું હોય એનો ભૌતિક વૈજ્ઞાન સત્યેન્દ્રનાથ બોઝે SN બોઝે દ્રવ્યની પાર્થની અવસ્થા માટે કેટલી ગણતરીઓ કરેલી. એની શું કરેલી હતી, ગણતરીઓ કરેલી હતી. તે ગણતરીઓના આધારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને દ્રવ્યની નવી અવસ્થાનું પ્રસ્થાપન કર્યું હતું. જેના પર પ્લાઝ્મા કહેતા હતા ને, જેને બોસ આઇન્સ્ટાઈન પ્લાઝ્મા એક આપણે જાણી, પછી જે બીજી નવી અવસ્થા આવી એનું નામ શું આપણે આમાં પ્રકથન કરીને કહી હતી, બોસ આઇન્સ્ટાઈન સંઘટક. કે બે વૈજ્ઞાનિક છે એનો ફાળો હતો એટલા માટે એનું નામ બોસ આઇન્સ્ટાઈન સંઘટક. તો 2001માં અમેરિકન એરિક એન્ડ કોર્નર વુલ્ફ ગેન એન્ડ કેટ્રોલ અને કાર્લ ઈ વાયમેન જે આ વૈજ્ઞાનિકો છે ને બોસ આઇન્સ્ટાઈન સંઘટકની શોધ કરવા માટે ભૌતિક વૈજ્ઞાનિકનો નોબેલ પારિતોષિક છે એને એનાયત કરવામાં આપ્યો હતો, આપવામાં આવ્યો. કારણ કે એટલી સરસ મજાની દ્રવ્યની શોધ કરી છે તેને પારિતોષિક તો આપવું બને ને. હવાની સામાન્ય ઘનતાને 1 લાખમાં ભાગ જેટલી ઘનતા હવા છે એની સામાન્ય ઘનતા છે 1 લાખ છે. એના 1 લાખમાં ભાગ સોરી હવાની ઘનતા છે એના 1 લાખમાં ભાગ જેટલી ઘનતા ધરાવતા વાયુ છે ને એ ખૂબ જ નીચું તાપમાન એટલે કે નીચું એટલે ખૂબ જ ઠંડક આપી ઠંડો કરવાથી બી
માહિતી મેળવી હોય આ બે કોમ્પ્યુટર આ બે અવસ્થાઓ વિશે કાય તમને નીચે એક વેબસાઈટ આપેલી છે www.campforkids.com વેબસાઈટ પરથી દ્રવ્યની ચોથી અને પાંચમી અવસ્થા વિશે તમે લોકો બધું જાણકારી મેળવી શકો આમાંથી તમારે કોઈ પ્રશ્ન પૂછાશે નહીં પણ આ એક વધુ જાણકારી માટે છે સારી જાણકારી છે તમારા માટે તો તમને લોકોને મજા આવી આ જાણકારી જાણવાની તો હવે આપણે હોમવર્ક તરફ આવીએ ખૂબ જ હવે આ એક કોષ્ટક આપેલું છે તાપમાન છે નો એકમ શું છે કેલ્વિન એને નાની સંજ્ઞા કહે છે કે માં દર્શાવવામાં આવે છે લંબાઈ છે એનો એકમ શું છે મીટર એને એમ વડે દર્શાવવામાં આવે છે સમય છે દળ છે 1 કિલોગ્રામ છે ને કેજી વડે દર્શાવવામાં આવે છે ને બળ છે એ ન્યૂટન એટલે એને એમ વડે દર્શાવવામાં આવે છે કદ છે એને મીટરની મીટર નો ઘન એટલા માટે એને એમ ઘન કહેવામાં આવે છે એટલે ઘનતા એટલે કિલોમીટર પ્રતિ મીટર ઘન એટલે kmg મીટર માઇનસ ઘન એટલે દબાણ છે ને પાસ્કલ તો તમે લોકો ચાલી ગયા તમારી માહિતી માટે છે આ એક યાદ રાખવા જેવો ટોપિક છે આ પણ તમારી પાપી બુકમાં યા તમે લોકો છે એ ઉતારી લેજો અને સ્વાધ્ય સ્વાધ્યાય છે એક્સરસાઇઝ એ તમારે સૌ નાનું એવું છે તમારી રીતે જ તમારી પાકી બુક છે એની અંદર ઉતારીને બે દિવસમાં તમારે મને ફોટો પાડીને મોકલવાના છે પછી હું તમને એનો સોલ્યુશન છે એના ફોટા પાડીને આપણા WhatsApp ગ્રુપની અંદર મોકલી દઈશ ત્યાં સુધી તમારે લોકોને ભણવામાં ધ્યાન દેવાનું છે ને કોરોના છે દિવસે દિવસે મહામારી બની રહી છે જે મોટી એનાથી તમારે બચવાનું છે મોટે છે માસ્ક પહેરી રાખવાનું છે ફરજિયાત અને હેન્ડો વોશ કરવાના છે અથવા તો હેન્ડ સેનેટાઈઝ કરવાના છે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળો સારું અને સાધુ અને સાત્વિક ભોજન લો જંક ફૂડ ના લો જેના જેથી કરીને તમારી બોડીમાં ટી સેલ્સ છે એને નુકસાન ના થાય ને ત્યાં સુધી જો તમે મારા વિડિયોઝ છે આગલા ચાર વિડિયોઝ જે મેં અપલોડ કર્યા છે ને તેને તમે લાઈક ના કર્યા હોય તો લાઈક કરવાનું છે તમારા મિત્રોને શેર ના કર્યા હોય તો શેર કરવાનું છે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નથી તો ત્યાં સુધી આવજો